आठ वगे 32 मिनिट थी रही है 32 past 8 साढ़ आठ थी गया। गुड मॉर्निंग मिर्ची 98.3 पर हूँ छू बोलतू न्यूज़पेपर ध्वनित। कर्नाटक में मुख्य प्रधान तरीके येदियुरप्पाए शपथ लीधा पण कोकड़ू वधारे गूंचवायु छे कारण के त्रीजी वक्त कर्नाटक मुख्यमंत्री भार संभाळतानी साथे ज एमणे राज्यना खेडूतोनू देवू माफ करवानी जाहेरात पण करी अने केटलीक ट्रांसफरना आदेशो पण आपी दीधा। बहुमती पुरवार करवानी होवाथी एमणे एकला ज शपथ लीधा छे। विधानसभा इलेक्शन में कर्नाटक में बीजेपी ने 104 बैठक मिली है जो बहुमती करता 8 सीट ओछी है। एटले 8 सीट्स केवी रीते मैनेज थशे एनी भारे कश्मकश छे अने समर्थन आपनार धारासभ्योनी यादी आपवा माटे पण आदेश करवामां आव्यो छे अने ए आदेश हवे केटलो जोखमी पुरवार थाय छे येदियुरप्पा माटे ए जोवानुं रहेशे। એની સાથે સાથે થયું એવું છે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર રચવા માટે આમંત્રણ મળે એ થિયરીના પડઘા હવે બીજા રાજ્યોમાં પડ્યા છે। 4 રાજ્યોમાં વિરોધ પક્ષે સરકાર રચવા માટે દાવો કર્યો છે। ગોવામાં સરકાર રચવા માટે કોંગ્રેસ, બિહારમાં આરજેડી, મણિપુર અને મેઘાલયમાં પણ વિરોધ પક્ષ એમણે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે એટલે આવનારા 24-48 કલાક પોલિટિકલ ડ્રામામાં ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થશે। 15 દિવસની મુદત આપવામાં આવી છે યેદિયુરપ્પાને કર્ણાટકમાં બહુમતી પુરવાર કરવા માટે। સો લેટ અસ સી શું થાય છે। ચોમાસાને હજી 1 મહિનાની વાર છે, લગભગ 30 દિવસ બાકી છે અને નર્મદામાં પાણી 30% જેટલું જ બચ્યું છે એટલે એક બાજુ ઘટતું પાણી, બીજી બાજુ અગનવર્ષા। ગઈકાલે મેક્સિમમ ટેમ્પરેચર અમદાવાદનું 44.3 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું અને આખી ગુજરાતની ગરમી જાણે આપણા ઘરમાં જ આવીને બેસી હોય એવું લાગતું હતું। રાજકોટ 44 ડિગ્રીઝ, ઈડર 43.6, અમરેલી 44.7। આવનારા 2 દિવસ હીટ વેવની અસર રહેવાની જ છે। ખાલી સાંજે વાદળો જોવા મળ્યા પણ એમાંય ગરમ પવન એટલે લૂ ખૂબ વધારે હતી અને ઘણા લોકોને હીટ સ્ટ્રોકના કેસીસ થયા। રાજ્યમાં હેલ્થ ઇમરજન્સીના 1 જ દિવસમાં 501 કેસીસ નોંધાયા છે। સૌરાષ્ટ્રના કાંઠે સાગર વાવાઝોડા સામે એલર્ટ જાહેર કરવામાં આવી છે। સાયક્લોનિક સ્ટોર્મ છે, ભારતથી દૂર છે છતાં એની અસર થઈ શકે એને કારણે તકેદારીની સૂચના આપવામાં આવી છે અને જેટલા પણ પોર્ટ્સ છે ત્યાં ભયસૂચક સિગ્નલ ત્યાં આપવામાં આવ્યું છે। હવે આપણા મહિલા રેસલિંગની ઓળખ જેમને જુદી રીતે આપી દંગલ ફિલ્મમાં એવી ફોગાટ સિસ્ટર્સ, એમને આ વખતે એશિયન ગેમ્સમાં રમવા નહીં મળે કારણ કે એમના ઇનડિસિપ્લિનને કારણે અનુશાસનહીનતાના આરોપ બદલ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી એટલે આમિર ખાનની ફિલ્મમાં જે લોકોના કારણે ફિલ્મ પોપ્યુલર થઈ, બબીતા, ગીતા, એ લોકોને હવે ડિસિપ્લિન નથી એમનું બરાબર, એ માટે કેમ્પમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। અને સાથે સાથે સાક્ષી મલિકનો હસબન્ડ સત્યવ્રત કાદ્યાન એને પણ નોટિસ આપવામાં આવી છે કારણ કે એણે પણ ઇનડિસિપ્લિન દર્શાવ્યું છે આવું ફેડરેશનનું કહેવું છે। ક્રિકેટમાં હૈદરાબાદને હરાવીને બેંગ્લોરે પ્લે ઓફની આશા જીવંત રાખી છે। ગઈકાલે બેંગ્લોરે 218 કર્યા 6 વિકેટ અને હૈદરાબાદ 204 કરી શક્યું અને એક બીજી મહિલા ટીમ આ પ્રકારની ટુર્નામેન્ટ રમવાની છે જે અત્યારે ચાલી રહી છે અને એના માટે ટીમની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે। હવે ક્રિકેટમાં ટોસ ન થવો જોઈએ એવું એક આખું વાતાવરણ ઉભું થયું છે કે સિનિયર ક્રિકેટર્સ એ લોકોનું એવું મંતવ્ય છે કે જ્યારે કોઈ પ્રવાસી ટીમ હોય એ હોસ્ટ ટીમની સામે રમતી હોય તો જે પ્રવાસી ટીમ હોય એને એડવાન્ટેજ મળવો જોઈએ અને એને ચૂઝ કરવા દેવું જોઈએ કે બેટિંગ લેવી છે કે બોલિંગ, એટલે ટોસ હવે ન થવો જોઈએ એવી એક ચર્ચા ચાલી છે ગઈકાલથી।